వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సుర్నరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయ. ఓమయ అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమః. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమః. బోలు శ్రీ స్వామినారాయణ భగవానని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ్ మహారాజ్. బధాయి భక్తోని, ఎత్తి జై స్వామినారాయణ. સદગુરુ ભૂમાનંદ સ્વામી શ્રી ઘનશ્યામૃત ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રામશરણજીના સંવાદથી ભગવાન શ્રીહરિના ચરિત્રો લખે છે. આગળ ભૂમાનંદ સ્વામી 84મા તરંગમાં લખે છે. છુપયા પૂરે ધર્મ ભક્તિ વર્તે છે નિર્મળ મન, આનંદમાં દિન જાય છે જેને શ્રીહરિ સરખા તન. એક સમયે સંક્રાંતિ દિન ધર્મે કર્યો છે વિચાર, ટાડે પાણી નાવું જોઈએ જલાશ્રયે નિર્ધાર. છુપયાપુરની અંદર આનંદમાં દિવસો જાય છે. ભગવાન શ્રીહરિ ધર્મ અને ભક્તિના પુત્ર છે એટલે એમને ખૂબ આનંદ છે. એક સમય સંક્રાંતિનો દિવસ આવ્યો છે ત્યારે ધર્મે એવો વિચાર કર્યો કે ટાઢા પાણીએ નાહવું જોઈએ અને ટાઢા પાણીએ નાહવા માટે નારાયણ સરોવર જવું જોઈએ. એમ વિચારી નાહવા ચાલ્યા સાથે બંને કુમાર, મોતી ત્રવાડી સાથે ગયા નારાયણ સરસાર. સ્નાન કરીને ઘેર આવ્યા વ્યાપાર ત્યાં દાન, ગાયો વિપ્ર સાધુ જનને સંતોષ્યા દૈમાન. નાવા માટે બંને કુમાર સાથે ચાલ્યા, મોતી મામા પણ સાથે ગયા છે. નારાયણ સરોવરે ગયા, ત્યાં સ્નાન કર્યું, દાન આપ્યા. કારણ કે મકર સંક્રાંતિનો દિવસ છે, એ દિવસે સાધુ બ્રાહ્મણને દાન કરવું જોઈએ. પૂરવાસીએ બધાએ પુણ્ય કર્યું શ્રદ્ધાન અનુસાર. એ સમય જોઈ પૃથ્વી આવ્યા ગૌવા રૂપે તહેવાર. જ્યારે ગામના લોકોએ પણ આવો પવિત્ર દિવસ જાણીને જ્યારે દાન કર્યું ત્યારે પૃથ્વી છે ગાય રૂપે ત્યાં નારાયણ સરોવરે આવ્યા. વસુધા આવ્યા ગાયને રૂપે, અવિનાશીની પાસ અનુપે, પ્રભુની પ્રસાદી લેવા સારું પધાર્યા છુપયા પૂર બારું. અલબેલાની પાસે તે આવ્યા, ભય હારી તને મન ભાવ્યા, ધરાને જાણ્યા જગદાધાર, રૂડા પાત્રમાં આપ્યો આહાર. ગાયને રૂપે જ્યારે પૃથ્વી આવી પ્રભુની પ્રસાદી લેવા માટે, ત્યારે મહારાજે એને મહારાજને બહુ વાલી લાગી અને મહારાજે એને પ્રસાદી આપી. ઘૂઘરી શીરો પાત્ર મોજાર, મૂક્યો ગૌવા આગળ તહેવાર. ઘૂઘરી ઘઉંની બનાવે ના, ઘઉંના બાજરાની બધાની બને ઘૂઘરી. એવી ઘૂઘરી જમાડી, શીરો જમાડ્યો, ગાય આગળ મૂક્યો. પછી કૃપા કરી દીનાનાથ, ફેરવે તેના ઉપર હાથ. મહારાજ પ્રેમથી એ ગાયના માથે હાથ ફેરવવા લાગ્યા અને ઘૂઘરીને શીરો જમાડવા લાગ્યા. વસુધા મૂકે નિસ વાસ, રડવા લાગ્યા છે તે હપાસ. મર્મ જાણી ગયા મહારાજ, બીજા કોઈ ન સમજ્યા કાજ. વસુધા ત્યાં નિશાસા નાખે છે અને પોકે પોકે રડવા લાગી. પણ મહારાજ સમજી ગયા કે આ શા માટે આ ગાય રડે છે. પછી મહારાજે પૂછ્યું, કેમ રદન કરો છો, કંઈક દુઃખ હોય તો મને કહો. ત્યારે એક ગાય રૂપે આવેલી પૃથ્વી ત્યાં બોલી કે હે પ્રભુ, ગાયનું રૂપ ધરીને હું આજે તમારા શરણમાં આવી છું. પ્રભુ, મારે તમારી બહુ ગરજ છે, આજ તઉ આગે કરું અરજ, મારી અરજી તમે સાંભળો. મારું દુઃખ છે પ્રભુ, એને તમે કાપો અને ધર્મને આ પૃથ્વી પર સ્થાપો. મુજ પર થાય છે પાપ, તેનો લાગ્યો મુને બહુ તાપ. ભૂમિનો હાવે ઉતારો ભાર, તે માટે છે તવ અવતાર. પ્રભુ, મને બહુ થાક લાગ્યો છે. આ કળિયુગના લોકો હાલતા ચાલતા બેઠા બેઠા એ બહુ પાપ કરે છે પ્રભુ, એનું વજન મારાથી ખમાતું નથી,
એનું પાપ મારાથી ખમાતું નથી, માટે પ્રભુ મારી તમે રક્ષા કરો આ પાપ થકી. એવી વાત કરે છે જ્યાં મહી ત્યાં આવ્યા વરુણ દેવ સહી, ભારે દુખી અને ભયવાન મૂકી દીધું છે મનનું માન. આવી વાત કરે છે ત્યાં તો વરુણ દેવ પણ સાથે આવ્યા, અને વરુણ દેવ પણ ત્યાં આવીને અતિ દુઃખી છે અને ભયવાળા થઈ ગયેલા છે. આવીને એ પણ વાત કરે છે કે પ્રભુ તમને પ્રાર્થના કરું છું કે મારું દુઃખ તમે ટાળો. પ્રભુ મહારાજ કે શું દુઃખ છે? ગામ ઈટોલા જે સદબાગ, જીરા ભારી નામે ત્યાં તડાગ, તેમાં મ્લેચ્છ લોક મચ્છ મારે, વિમુખ પાપીને કોણ વારે. મહારાજ આ ઈટોલા ગામ છે ને, ત્યાં આગળ એક જીરા ભારી નામનું તળાવ છે. એ તળાવની અંદર પ્રભુ મ્લેચ્છ લોકો માછલાઓને મારે છે, એને પાછા કોણ વાળે એ પાપમાંથી? શીર સા શેખ કડી તે હઠાર, શેખ મોતી ને શેખ દુલાર, યાદિ ઘના પાપી અસુર, નિત્ય મચ્છ મારે છે તે ભૂર. કિનારે પડ્યા છે મોટા પુંજ, મુને પડતી નથી ત્યાં સૂજ, નથી જોઈ શકાતું તે દ્રષ્ટે, અરજ કરવા આવ્યો છું સ્પષ્ટે. વરુણ દેવ કે પ્રભુ અમારી અંદર માછલા મારીને કિનારા ઉપર જ આ પાપના પૂંજ બેઠા રહે છે, ખમાતુંય નથી દેખાતુંય નથી, પણ શું કરું પ્રભુ, એટલે તમારા શરણમાં આવ્યો છું. માટે પ્રભુ તમે આવો અને દુષ્ટ થકી અમારી રક્ષા કરો, અમારાથી આંખોએ જોવાતું નથી, માછલા તરફડતા હોય, દુઃખી થતા હોય, અમે એને જોઈ શકતા નથી. વસુદાને વરુણ નિવાની, સુનીને બોલ્યા સારંગ પાની, હે દેવ ધાસતી નવ ધરશો, કોઈ વાતે તે ચિંતા ન કરશો, તમે જાઓ ને તમારે સ્થાન, દરો પ્રત્યક્ષ દેવનું ધ્યાન, કષ્ટ થોડા દિનમાં હું કાપું, પરમ એકાંતિક ધર્મ સ્થાપું. મહારાજ ત્યાં આગળ કહે છે પૃથ્વીને અને વરુણ દેવને કે તમે ચિંતા ન કરો, થોડા દિવસની અંદર હું ત્યાં ધર્મ સ્થાપીશ, ધીરજ રાખવા, પ્રત્યક્ષ મૂર્તિનું ભજન અને ધ્યાન કરો. ત્યારે આનંદ થશે અમોને, સત્ય વચન કહું તમોને, થોડા દિવસમાં જઈશું વનમાં, તમે નિશ્ચય માની લ્યો મનમાં. મહારાજ કે તમને વરુણ દેવને કે તમારું દુઃખ તો દૂર કરીશ, પણ પૃથ્વીને કે તમારું દુઃખ દૂર કરવા માટે થોડા દિવસમાં વનમાં જવાનો છું, આખી પૃથ્વી ઉપર વિચરણ કરી અને જ્યાં જ્યાં અધર્મ છે એનું ઉત્થાપન કરીને ધર્મનું સ્થાપન કરીશ. ગયા ઈટોલા ગામે ગંભીર, જીરા ભારી તળાવના તીર, દુષ્ટ લોક કરે છે જે કર્મ, શ્રીહરિએ જોયો એ અધર્મ. મરેલા ગના દેખ્યા છે મચ્છ, શ્રીજીએ કર્યો સંકલ્પ સ્વચ્છ, મચ્છ મરેલા જીવતા થાવો, જળમાં નિજ સ્થાન કે જાઓ. મહારાજ ગયા ત્યાં, ઓલા માછલા મારતા હતા એના ટોપલાઓ ભરેલા હતા અને આ ઢગલાઓ કરેલા હતા. મહારાજે સંકલ્પ કર્યો આ મરેલા મચ્છ પાછા પાણીમાં ચાલ્યા જાઓ. અને જ્યારે માછલાઓ જતા રહ્યા ત્યારે ઓલા પાપી લોકો હતા, એકાબીજાને પૂછવા લાગ્યા, અલા તે મારા માછલા ઉપાડી લીધા, તે મારા માછલા ઉપાડીને જળમાં નાખી દીધા, એમ પરસ્પર લડવા લાગ્યા અને પરસ્પર બધાય કપાઈને મરી ગયા. મહારાજે શસ્ત્ર વિના અસ્વસ્થામાંનો સાપ તો હજુ થઈ ગયો, અને મહારાજે ત્યારે કીધેલું કે તમારો પુત્ર ધર્મદેવને અસ્વસ્થામાંએ કીધેલું તમારો પુત્ર શસ્ત્ર નહીં લે, ત્યારે ધર્મદેવને ચિંતા થઈ ગઈ હતી, અને ત્યારે હનુમાનજીએ કીધું હતું ચિંતા ન કરો, એ તો વગર શસ્ત્રે અસુરોનો સંહાર કરશે, આ પાપીઓ બધા એકાબીજામાં મોહ પામીને એકાબીજા સાથે લડીને મરી ગયા. કર્યું છે કામ પર બાર્યું એમ, કેને ખબર પડે ન જેમ, પછી ઘેર ગયા છે અનુપ, અલબેલો થયા એક રૂપ. આ તો બીજા સ્વરૂપે જઈને કામ કરીને આવતા રહ્યા અને પછી પાછા એક સ્વરૂપે થઈ ગયા. ત્યાં છે પીપળાનો વૃક્ષ એક, તેના ઉપર ચડ્યા વિશેક, સુખ સાગર સુંદર છેલો, બેઠા છે ચડીને અલબેલો. ત્યાં એક પીપળાનું ઝાડ હતું. મહારાજે ઝાડની ઉપર ચડ્યા, મોતીમામાં દોડતા દોડતા આવ્યા એક પહેલવાન સંગાથે, પહેલવાનને હારે લાવ્યા. એક ગાય ઘાટે ઊભા હતા અને ત્યાં આવીને ઊભા રહ્યા.
તે જોયા તરુ ઉપર જીવન મોતી ત્રવાડી બોલ્યા, વચન તમે ભાઈ શુનો ઘનશ્યામ ચડીને ક્યાં બેઠા છો? આઠામ કેમ તમે ઝાડવા ઉપર ચડ્યા છો, પીપળા ઉપર? સફળ ઉપર ચડ્યા હોત કાંઈ ફળ ખાવા મળત. પીપળે શું ફળ મળે? કાંઈ કંઈક ફળવાળું ઝાડ હોય ન્યા ચડ્યા હોત તો કાંઈ અમને ફળ ખાવા મળત. શૂન્ય વૃક્ષ થકી શું મળશે, મનોરથ મનનો શું ફળશે? ઝાડ ઉપર ચડવાનું હોય તો ફળ ખાવા ચડવાનું હોય, અને તમે ચડ્યા છો ને આ પીપળે ચડ્યા છો, પીપળા ઉપર તો એકેય ફળ હોય નહીં, એના કરતાં ક્યાંય ફળવાળા ઝાડ પર ચડ્યા હોત તો. એવું સુની બોલ્યા અલબેલ, સુનો મામા કહું કરો ખેલ, ફળ ખાવા નથી ચડ્યા અમે, મારું સત્ય વાક્ય માનો તમે. અમે ખાવા નથી ચડ્યા મામા, અમારો તો જુદો છે વિચાર, એ કરવાનો છે નિર્ધાર. એવું કહીને પ્રાણ જીવન જુએ ચાર દિશે ભગવન. પ્રભુ પ્રભુ કે મામા ફળ ખાવા નથી ચડ્યા, અમારો બીજો વિચાર છે, એમ કહીને આમ ચારે દિશામાં જોવા લાગ્યા. મોતીરામ કહે મહારાજ, શું વિચારો ને ધારો છો કાજ? વળી બોલ્યા છે ધર્મકુમાર, સુનો મામા અમારો વિચાર. દૈવી જીવ ગણા તે કહેવાય, કિયા દિશ મારે છે સદાય. આસુરી જીવ છે કિયા દેશ, એમ જોવા ચડ્યા છઈએ એસ. મામા એટલે ચડ્યા છે કે દૈવી જીવ કઈ દિશામાં છે અને આસુરી જીવ કઈ દિશામાં છે. આસુરીનું ઉત્થાપન કરીને દૈવી જીવોના ધર્મનું સ્થાપન કરવાનું છે, એટલે અમે દિશાઓ જોઈએ છે. એવું કહીને શ્રીજી મહારાજ દેખાડ્યું ત્યાં અદ્ભુત કાજ. પીપળાને પત્રે પત્રે સાર, વળી ડાળે ડાળે તેની વાર. આવું કહીને પાછું ઘનશ્યામ મહારાજે મામાને એવું બતાવ્યું કે પીપળાના પાને પાને ફળ દેખાડ્યા. મામા જોતા રહી ગયા કે પીપળાને તો ક્યારે ફળ આવે જ નહીં, એ પાછા અલગ અલગ પ્રકારના એક એક પાન ઉપર અલગ અલગ પ્રકારનું ફ્રૂટ કે જે ક્યારેય જોયું ના હોય અથવા તો એની સિઝન પ્રમાણે મળતું હોય, આ તો એક સાથે એક પીપળાના ઝાડ ઉપર અલગ અલગ ફ્રૂટ બધાએ જોયા. ઘણી જાતના ફળ બતાવ્યા, મામાને ભાઈને મન ભાવ્યા. મહાપ્રતાપ દેખ્યો તે થામ, ચિત્ર પામી ગયા મોતીરામ. મોતીરામ તો આમ સ્થિર થઈ ગયા ને જોવા લાગ્યા કે ઓહો ઓહો શું ઘનશ્યામનો પ્રતાપ છે. પહેલવાન કહે સુખધામ, એક બે ફળ આપો શ્યામ. પછી શ્રીહરિ કરી પ્રીતે, સારા ફળ આપ્યા રૂડી રીતે. પેલો પહેલવાન કહે પ્રભુ તમે જે દિશા જોઈ હોય એ, પણ અમને તો ફળ આપો, હવે ફળ દેખાડ્યા છે તો. મહારાજ કહે વાંધો નહીં, અમે પહેલવાનને તો ખાવા જ જોઈએ. નારંગીને રામ ફળ જે હ, ગના મિષ્ટ આપ્યા વળી તે હ. ફળ લઈ ચાલ્યા બેઉ વાટે, રાજી થઈને ગયા ગાય ઘાટે. બંને જણા ફળ લઈને ગાય ઘાટે ચાલતા થઈ ગયા. ફળ દેખાડ્યા છે ત્યાં જઈને, સુધી ત્રવાડી લક્ષ્મીબાઈને. વળી માનવો જાદી ત્યાં એ, પામ્યા આશ્ચર્ય સૌ મન માય. ત્યાં જઈને ફળ દેખાડ્યા લક્ષ્મીબાઈ ત્રવાડી આગળ, બધા આશ્ચર્યને પામ્યા. આવી અમૃત રૂપી કથાય, જે કોઈ સુને રાખી શ્રદ્ધાય, તેના અનેક જન્મના પાપ બળી જાય ટળે વળી તાપ. મહારાજના આવા ચરિત્રોની કથા જે કોઈ સાંભળે, અને ભૂમાનંદ સ્વામી કહે છે અનેક જન્મના પાપ એના બળી જાય છે. ભગવાનની કથાનો એવો પ્રતાપ છે કે ગમે એવી આપણા શરીરની અંદર આધિ વ્યાધિને ઉપાધિ હોય, પણ ભગવાનની કથાને જો સાંભળીએ તો પરમ શાંતિ થાય. ભગવાનના વચનામૃતોને વાંચીએ તો પરમ શાંતિ થાય, કારણ કે આ જીવને સાચા સગા એક ભગવાન અને ભગવાનના મોટા સાધુ જ છે. એટલે નિરંતર ભગવાન અને ભગવાનના મોટા સાધુના ચરિત્રોની વાતો જે કર્યા સાંભળ્યા કરે, એ હંમેશા આઠેપોર આનંદ મારે. પારાયણ સુને દિન સાત, બાળ ચરિત્રનું આ વિખ્યાત. જે પારાયણ સાંભળે આ ચરિત્રનું, એના પુણ્યતનો નહીં પાર, તરત પામે પુરુષાર્થ ચાર. જે આ કથાને સાંભળે ચાર પુરુષાર્થને તત્કાળ પાડે, એના પુણ્યનો કોઈ પાર નથી. અંતે અક્ષરધામમાં જાશે, બાળ લીલા પ્રભુજીની ગાશે.
કુટુંબે સહિત તે ઉદ્ધરશે, ભવ જળથી પાર ઉતરશે. જે આ કથાને સાંભળશે એ અક્ષરધામમાં જાશે, કુટુંબ સહિત એનો ઉદ્ધાર થશે અને ભવ જળથી પાર ઉતરશે. આપણે બધાય ભાગ્યશાળી છે કે નિત્ય સવારની અંદર મહારાજના આવા ચરિત્રો, સાંજે હરિચરિત્રનું સાગર દ્વારા મહારાજના ચરિત્રોને, મહારાજની પ્રેક્ટિકલ વાતો આપણા જીવનને મહારાજને ગમે એવું બનાવવા માટે આ ગ્રંથો દ્વારા રોજ આપણને કથાવર્તા સંતો દ્વારા મળે છે. કથાવર્તાને પ્રેમથી સાંભળીએ તો સહેજે સહેજે ભવપાળ તરી જવાય છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે શ્રીહરિની પૃથ્વી અને વરુણ દેવે સ્તુતિ કરી અને મામાને પીપળા ઉપર બહુ જાતના ફળ દેખાડ્યા એ નામે 84મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારા નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.